महामारीमां गुजरातमां अमदावाद अने सूरत बाद वडोदरामां वधु केस नोंधाई रह्या छे, पण राज्यमां ओछा केस दर्शाववा माटे पण हरीफाई चाली रही छे अने आ हरीफाई नागरिकों माटे जोखमरूप साबित थई शके। वडोदरामां 20 लाखनी जनसंख्या सामे मात्र 9000 लोकोने एटले के 0.45% लोकोना ज टेस्ट करवामां आव्या छे, जे दैनिक एवरेज 145 जेटला थाय छे। जो कि टेस्ट ओछा करीने वडोदरानो आंकड़ो ओछो बतावानो खेल चाली रह्यो होय तेवो आक्षेप समाज सेवको करी रह्या छे। आ साथे ज मृत्युनो आंक पण छुપાવવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ટેસ્ટિંગ ઓછા થવાના કારણે 1-2 મહિના પછી વડોદરા શહેર કોરોના સંક્રમણથી અને કોરોના વાયરસથી ઘેરાઈ જશે, ઘરે ઘરે લોકોની પથારીઓ હશે, સાથે જે લોકો આ છુપાવી રહ્યા છે તેમને પણ અમારી વિનંતી છે, મેયર સાહેબને પણ વિનંતી છે, કલેક્ટર સાહેબને પણ વિનંતી છે, કેમ છુપાવવામાં આવી રહ્યું છે, કેમ જનતાને ગુમરાહ કરવામાં આવી રહ્યો છે, સાથે મરણના આંકડા પણ છુપાવવામાં આવે છે, તો મરણના આંકડા પણ જાહેર કરવા જોઈએ। જો આ ટેસ્ટિંગ ને મરણના આંકડા છુપાઈ રાખશે અને 2 મહિના પછી યા 1.5 મહિના પછી વડોદરા શહેરમાં સંક્રમણ ફેલાશે, તો વડોદરા શહેરના મેયર, વડોદરા શહેરના કમિશનર, કલેક્ટર આ તમામને ભાગવું પડશે, વડોદરા શહેર છોડીને આખો શહેરનું તંત્ર સોંપવું જોઈએ, એને બદલે આઈએએસ ને આઈપીએસ ઓફિસરોને સોંપ્યું છે। એ ફક્ત ને ફક્ત આંકડાઓનો માયાજાલને છુપાવવા માટે 150 ટેસ્ટ કરે છે, જેની અંદર જે લોકોને પોઝિટિવ આવેલા છે એ લોકોનું પણ અંદર ઇન્ક્લુડ થઈ જાય છે અને વડોદરા શહેરની જનતાનું। હવે 500 લોકો જે પોઝિટિવ છે એ લોકોને એડમિટ કર્યા છે, એમનું ટેસ્ટિંગ અને સાથે આમ જનતાનું, તો દિવસના ફક્ત 30-25 કેસ પોઝિટિવ આવે છે। જો એ સંખ્યા વધારે, જો એને 15000માં લઈ જાય, તો રોજના 1500-2000ની ઉપર પોઝિટિવ કેસ આવે, પણ સરકારને આ તસ્દી લેવી નથી। તો જ્યારે આ મામલે મ્યુનિસિપલ કમિશનર નલીન ઉપાધ્યાયને પૂછવામાં આવ્યું તો તેઓએ આ આક્ષેપને ફગાવી દીધા। કમિશનરે કહ્યું કે આંકડો છુપાવવાનો કોઈ ખેલ ચાલી રહ્યો નથી, જે પ્રક્રિયા ચાલતી હોય તે પ્રમાણે આંકડા જાહેર કરવામાં આવે છે, કોઈ જ આંકડા છુપાવાઈ રહ્યા નથી। કોવિડના કારણે મૃત્યુ પામ્યા હોય એને છુપાવવાનો કોઈ પ્રશ્ન જ પેદા નથી થતો। ડેથ ઓડિટ એ પણ એક જે વિવિધ એસઓપી સરકારશ્રી દ્વારા અને આઈસીએમઆર દ્વારા આપવામાં આવી છે એ પ્રમાણે કરવામાં આવે છે। જે હકીકત છે એના ઉપર ઢાંક પીછોડો કે એને છુપાવવાનો કોઈ પ્રશ્ન જ પેદા નથી થતો। લુણાવાડા